કોદાદરા વિસ્તારમાં રાત્રિ સમયે ચેકિંગ દરમિયાન પોલીસે દારૂ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો હતો। કોદાદરા પોલીસ મથકનો સ્ટાફ રાત્રિ પેટ્રોલિંગમાં હતો ત્યારે સમય પસાર થતા પિકઅપ ટેમ્પાને અટકાવાયો હતો। મરેલી બાતમીના આધારે પોલીસે ટેમ્પાને અટકાવી તપાસ કરતા ટેમ્પામાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો। પોલીસને ટેમ્પામાંથી 102 પેટી વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી। જો કે ટેમ્પા ચાલક ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો, જ્યારે પોલીસે એકની અટકાયત કરી હતી। આ સાથે પોલીસે 5.61 લાખના દારૂ સાથે ટેમ્પો મળી કુલ 13 લાખની વધુની મત્તા કબજે કરી હતી। જ્યારે આ દારૂ કોને મંગાવ્યો હતો અને કોને મોકલ્યો હતો તે અંગે પોલીસે પૂછપરછ હાથ ધરી છે। જ્યારે દારૂનો જથ્થો દમણથી આવ્યો હોવાની શક્યતા સામે આવી રહી છે। ગઈકાલે ગોડંદરા વિસ્તારના નાઇટ રાઉન્ડમાં અમારા સર્વેલન્સ સ્ટાફના માણસો તેમજ સ્થાનિક નાઇટ રાઉન્ડના પીએસઆઈ પરમાર સાહેબ નાઇટ મથકથી દરમિયાન તેઓને કોઈ બાતમી પણ મળેલી અને એ બાતમીના આધારે તેઓ લોકોએ કડક વાહન ચેકિંગ કરેલું। તો વાહન ચેકિંગ દરમિયાન એક ટેમ્પો, 3 વ્હીલ ટેમ્પો તેમને મળી આવેલો। તે ટેમ્પામાં ચેકિંગ કરતા પ્રોહિબિશનનો જથ્થો ઘણો મળી આવ્યો, જેમાં લગભગ 102 પેટી જેટલો મુદ્દા માલ મળેલો, જે મુદ્દા માલની કિંમત આશરે 5,00,00 5,61,700 જેટલો થાય અને ટેમ્પાની કિંમત પણ 8 લાખ જેટલી થતા ટોટલ 13 લાખ સમથિંગ આ મુદ્દા માલ ઝડપી પાડેલો, જેમાં અમારા સર્વે સ્ટાફના માણસો તેમજ અમારા પીએસઆઈ અને અન્ય અધિકારીઓ પણ સામેલ હતા। અને આના એક ટેમ્પો માલિક તો પોતે ટેમ્પો છોડીને ભાગી ગયેલો, પરંતુ એક આરોપીને રંગ્યાથી ઝડપી પાડેલો છે। સર, માલ ક્યાંથી લાવ્યા હતા, કોને આપવાના હતા એવી કોઈ માહિતી? માલ તો લગભગ દમણથી લાવ્યા હતા એવું આ છોકરો કહે છે, પણ જે ટેમ્પાવાળો માલિક અને જે મૂળ જેને મંગાવ્યો છે એમને આરોપી મળશે ત્યારે હકીકત જાણવા